Morning, children. Good morning, teacher. I am your teacher. I am your teacher. My name is Daisy. Daisy? Daisy. Daisy? Daisy. Yes, I am Daisy. Hello, dear. Hello, dear. What's your name? Henry. Lovely name. Say hello, dear friends. Hello, dear friends. Hello. Hello, Henry. Hello, Henry. Hello. Hello, dear. Hello, dear. What's your name? I am Dolly. Little Dolly. Beautiful as a doll. Hello, Dolly, how are you? I am good, Thank you, dear friends. Good. Students, તમને rhyme સાંભળવાની મજા આવી ગઈ ને? જોયું, teacher અને students બંને સાથે ભેગા મળીને કેટલી સરસ rhymes ગાય? ગાય ને? તમને પણ સાંભળવાની મજા આવી ને? આપણે પણ જ્યારે વર્ગખંડમાં હોઈએ તો આપણે પણ આ રીતે રાઇમ્સ ગાઈએ છીએ ને, અને તમને બધાને બહુ જ મજા આવે છે. આવે છે ને? હા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે માય સેલ્ફ વિશે ભણીશું. માય સેલ્ફમાં તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં થોડા સેન્ટેન્સ શીખી ગયા હતા. તો તમને કોઈકને યાદ છે કે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં માય સેલ્ફમાં કેટલા સેન્ટેન્સ શીખ્યા હતા? તો હું તમને યાદ અપાવી દઉં કે આપણે ક્યાં સુધી શીખ્યા હતા. ઓકે, તો દક્ષ આપને માય સેલ્ફ વિશે થોડા સેન્ટેન્સ કહે છે, જે તમે જુઓ અને સાંભળો. હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ દક્ષ. આઈ એમ અ બોય. માય ફાધર નેમ ઇઝ દિવ્યેશભાઈ. માય મધર નેમ ઇઝ દીપિકાબેન. તો સ્ટુડન્ટ્સ, તમે જોયું દક્ષ કેટલા સરસ માય સેલ્ફ વિશે સેન્ટેન્સ બોલ્યો. તો આટલા સેન્ટેન્સ તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો. તો માય સેલ્ફમાં હજી વધુ સેન્ટેન્સ આપણે હવે જોઈશું. ઓકે, તો જેમ તમે તમારું નામ બોલતા હતા, યોર મધર્સ નેમ, યોર ફાધર્સ નેમ, આટલું તમે શીખ્યા હતા. તો હવે એમાં આપણે થોડું વધુ શીખીએ, જેમાં આપણે ગ્રાન્ડફાધરનું નામ લખવાનું છે, યોર ગ્રાન્ડમધર નેમ લખવાનું છે, યોર બ્રધર એન્ડ સિસ્ટર નેમ્સ જોઈશું, અને તમે કઈ સિટીમાં રહો છો તેના વિશે આપણે જોઈશું. હવે હું તમને કેટલાક પિક્ચર્સ બતાવું છું, તે તમે ધ્યાનથી જુઓ. સ્ટુડન્ટ્સ, આપણે માય સેલ્ફમાં નવા વધારે સેન્ટેન્સ જોઈશું. જો અહીં મેં કેટલાક સેન્ટેન્સ લખ્યા છે માય સેલ્ફમાં. તમે માય સેલ્ફમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં માય નેમ ઇઝ, માય ફાધર નેમ ઇઝ એન્ડ માય મધર નેમ ઇઝ શીખ્યા ને? હવે આપણે આગળ શીખીશું. જુઓ, માય નેમ ઇઝ બ્લેન્ક, એટલે માય નેમ ઇઝ એટલે તમારે ત્યાં તમારું નામ લખવાનું છે. સમજ પડે છે? માય નેમ ઇઝ એટલે તમારે ત્યાં તમારું નામ લખવાનું છે. પછી છે આઈ એમ અ બ્લેન્ક, અને જો કૌંસમાં મેં લખ્યું છે બોય એન્ડ ગર્લ, એટલે જો તમે બોય હોય તો બોય લખવાનું અને ગર્લ હોય તો ગર્લ લખવાનું.
સમજાયું? એટલે સેન્ટેન્સ શું બનશે? આઈ એમ અ બોય, અને જો ગર્લ હોય તો આઈ એમ અ ગર્લ. પછી જુઓ, આઈ એમ બ્લેન્ક યર્સ ઓલ્ડ, એટલે કે તમે કેટલા વર્ષના છો. તમે જેટલા વર્ષના હોય એ નંબર્સ અહીંયા લખવાનું. જેમ કે તમે 7 વર્ષના છો તો અહીં 7 લખવાનું. આઈ એમ 7 યર્સ ઓલ્ડ. ત્યાર પછી આઈ સ્ટડી ઇન બ્લેન્ક સ્ટાન્ડર્ડ, બરાબર છે? એટલે કે તમે કયા ધોરણમાં ભણો છો? તમને ખબર તો છે ને કે તમે કયા ધોરણમાં ભણો છો? હા, સેકન્ડ સ્ટાન્ડર્ડ, બરાબર છે? તો અહીં લખવાનું આઈ સ્ટડી ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ, ઓકે? ત્યાર પછી હા, હવે આ તો આપણે શીખ્યા જ છે. માય ફાધર્સ નેમ ઇઝ, હવે અહીંયા મારા પપ્પાનું નામ લખો. નહીં ને, તમારે તમારો માય સેલ્ફ લખવાનો છે, એટલે અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. સમજાયું? ત્યારબાદ છે માય મધર્સ નેમ, તો અહીં પણ તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. સમજાયું ને? યોર મધર્સ નેમ અહીં લખવાનું છે. એવી જ રીતે હવે આપણે અહીંથી આ ફરીથી નવા સેન્ટેન્સ જોઈશું. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ બ્લેન્ક. ગ્રાન્ડફાધર એટલે શું બોલો તો? શું થાય? દાદા. વેરી ગુડ. તો અહીં તમારે તમારા દાદાનું નેમ લખવાનું છે, ઓકે? એ જ રીતે માય ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ બ્લેન્ક, એટલે કે ગ્રાન્ડમધર એટલે શું? દાદી. વેરી ગુડ. તો અહીં તમારે તમારી દાદીનું નામ લખવાનું છે, એટલે કે અહીં બધી તમારે તમારી મધર, સિસ્ટર, બ્રધર, ફાધર બધાના સ્પેલિંગો લખવાના છે, ઓકે? ત્યારબાદ છે માય બ્રધર્સ નેમ ઇઝ બ્લેન્ક, એટલે કે અહીં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. માય સિસ્ટર્સ નેમ ઇઝ બ્લેન્ક, સિસ્ટર એટલે બહેન, એટલે અહીં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. માય સ્કૂલ નેમ ઇઝ બ્લેન્ક. હવે કહો તો તમને બધાને તમારા સ્કૂલનું નામ યાદ છે ને? શું છે? ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો આપણે આખું લખીએ તો બહુ મોટું થઈ જાય, તો હું તમને શોર્ટ ફોર્મ બતાવું છું કે ધ માટે ટી, રેડિયન્ટ માટે આર, ઇન્ટરનેશનલ માટે આઈ, અને સ્કૂલ માટે એસ. ખબર છે ને? ટ્રીઝ, બરાબર છે? તો માય સ્કૂલ નેમ ઇઝ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. હવે આઈ લીવ ઇન બ્લેન્ક. લીવ એટલે રહેવું. તમે કઈ સિટીમાં રહો છો? કઈ સિટીમાં રહો છો? હા, સુરત, બરાબર છે? તો આઈ લીવ ઇન સુરત. અહીં બધાએ સુરત લખવાનું. સમજાયું તમને બધાને? ઓકે સ્ટુડન્ટ, તો હવે તમારે આ માય સેલ્ફ તમારી નોટબુકમાં એકવાર લખવાનું છે, બરાબર છે? ઓકે સ્ટુડન્ટ, તો જુઓ દિશા હવે તેના માય સેલ્ફ વિશે આપણે કહેશે, અને તે જે માય સેલ્ફ બોલે છે તે આપણે અહીં લખીશું, એટલે તમને પણ ખબર પડે કે આપણે માય સેલ્ફ કઈ રીતે લખવાનું છે, ઓકે? ચલો દિશા બોલો માય સેલ્ફ વિશે. માય નેમ ઇઝ દિશા. ઓકે, તો શું આવશે અહીં? માય નેમ ઇઝ દિશા. હવે અહીં જુઓ, તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખો ને તો તેનો પહેલો અક્ષર કેવો આવે? કેપિટલ લખવાનો. કેવો આવશે? કેપિટલ, ઓકે? ચલો પછી આઈ એમ અ ગર્લ. વેરી ગુડ. તો અહીં આપણે લખીશું આઈ એમ અ ગર્લ. પછી આગળ વધો. આઈ એમ અ 7 યર્સ ઓલ્ડ. આઈ એમ 7 યર્સ ઓલ્ડ. આઈ સ્ટડી ઇન સેકન્ડ સ્ટેન્ડર્ડ. ગુડ. આઈ સ્ટડી ઇન સેકન્ડ સ્ટેન્ડર્ડ. માય ફાધર્સ નેમ ઇઝ તરુણભાઈ. વેરી ગુડ.
mother's name is Pratibha Ben. Good. My grandfather's name is Umed Bal. Good. My grandmother's name is Asabin. My brother's name is Rian. Good. My sister's name is Visha. My school name is the Radiant International School. I live in Surat. Good. So students, જોયું તમે આ હતો દિશાનો માય સેલ્ફ તો તમારે પણ આ જ રીતે લખવાનું છે ઓકે ઓકે સ્ટુડન્ટ્સ બાય હેવ અ નાઇસ ડે